ઉદયપુરમાં આજથી 3 દિવસ માટે કોંગ્રેસની નવચિંતન શિબિરનો પ્રારંભ થયો છે। મહત્વનું છે કે કેન્દ્રમાં અને રાજ્યમાં જે ભાજપની સરકાર છે તેને ઘેરવા મુદ્દે રણનીતિ બનાવવામાં આવશે અને તેની જ સાથોસાથ આગામી સમયમાં ગુજરાતમાં જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન પણ બનાવવામાં આવશે। ત્યારે શું છે સમગ્ર વિગત આવો આપને જણાવીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું શુભક્તિ રાજગુરુ। રાજસ્થાનના ઉદયપુરમાં આજથી કોંગ્રેસની 3 દિવસીય નવસંકલ્પ ચિંતન શિબિરની શરૂઆત થઈ છે। કોંગ્રેસની ચિંતન શિબિરમાં 13 મે થી 15 મે સુધી ચાલશે, જેમાં ચૂંટણીમાં સતત હારનો સામનો કરી રહેલ પાર્ટી તેની પુનઃરચના અને ધ્રુવીકરણની રાજનીતિનો સામનો કરવા માટે વ્યૂહરચના ઘડશે। આ ઉપરાંત અર્થવ્યવસ્થામાં સતત પતન, વધતી જતી આર્થિક અસમાનતા, મોંઘવારી અને કૃષિ ક્ષેત્રને કેટલાક જૂથોના હવાલે કરવાના ગાઢ ષડયંત્ર પર પણ વિચાર વિમર્શ કરશે। આ ઉપરાંત એસસી એસટી અને લઘુમતીઓના અધિકારો પર હુમલાઓ પરના ચર્ચા કરવામાં આવશે અને તેની સાથે જ વર્ષના અંતમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પણ એક્શન પ્લાન અંગે ચર્ચા કરવામાં આવશે। મહત્વનું છે કે વર્ષના અંતમાં જ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે, જેથી કરીને ગુજરાતમાં ભાજપને કઈ રીતે માત આપવી અને જૂથવાદને ખારવા માટે કઈ રણનીતિ અપનાવી તે અંગે પણ ચર્ચા થશે। આ શિબિરમાં કોંગ્રેસના 400 થી વધુ દિગ્ગજ નેતાઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, વિપક્ષના નેતા સુખરામ રાઠવા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, નારાયણ રાઠવા, અમીબેન યાજ્ઞિક, મધુસૂદન મિસ્ત્રી, દીપક બાબરિયા અને પ્રભાબેન તાવડિયા પણ ઉપસ્થિત છે। રાજસ્થાનમાં યોજાયેલ કોંગ્રેસની 3 દિવસની ચિંતન શિબિરને અનેક રીતે મહત્વની એટલા માટે માનવામાં આવી રહી છે કારણ કે કેન્દ્ર અને રાજ્યમાં જ્યાં ભાજપની સરકાર છે તેને વિવિધ મુદ્દાઓને લઈને ઘેરવાની રણનીતિ બનાવવામાં આવશે, તો તેની સાથોસાથ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે। ગુજરાતના આવા જ મહત્વના સમાચારથી માહિતગાર રહેવા માટે જોડાયેલા રહો ગુજરાત તક સાથે અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા।